બાળકો હવે સ્ટાર્ટ કરીએ છે આ લેક્ચર ની અંદર વળતર વાળો પોઈન્ટ વળતર વાળો પોઈન્ટ શું કહે છે વળતર નું સૂત્ર એવું કહે છે છાપેલી કિંમત માઈનસ વેચાણ કિંમત એ તમને જે આન્સર આવે એ તમને શું મળશે તો તમે કહેશો કે સર એ જે મળે એ વળતર ઘણી વખત પ્રિન્ટેડ પ્રાઇસ સપોઝ છાપેલી કિંમત એટલે જે અંદર અંદર આપેલી હોય બોક્સ પર લખેલી 100 રૂપિયા છે તમે કહેશો કે સર એમાંથી આપણને સમજો કે એ મળે છે તેના વેચાય છે 90 રૂપિયામાં તો 10 રૂપિયા તમને વળતર એટલે કે ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય આ વસ્તુ જનરલી લોકો કેમ ડિસ્કાઉન્ટ આપે તો તમે કહેશો કે સર લોકો વધારે ખરીદવા માટે પ્રોત્સાહિત થાય એના માટે ક્લિયર બાળકો શાંતિથી આ પહેલા લખી કાઢજો આટલો પોઈન્ટ પછી આગળ જઈએ તો પહેલો દાખલો આપ્યો છે દાખલા નંબર 6 તેમાં એવું લખેલું છે વેચાણ દરમિયાન એક દુકાનની બધી વસ્તુની છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું એક ગ્રાહકે એક જોડી જીન્સ અને બે શર્ટ 850 લેખે છાપેલી કિંમત પર કેટલા ભાવમાં પડશે તો બાળકો છાપેલી કિંમત શું લખવાનું છે જીન્સ ની કિંમત એક જ લીધું છે એટલે તમે કહેશો કે સર એ છે 1450 છાપેલી બે શર્ટ ની કિંમત એટલે તમે કહેશો કે સર 1450 પ્લસ 1450 એટલે થઈ જશે 0 પછી 0 9 અને 2 એટલે 2900 રૂપિયા થશે અને તમે કહેશો કે સર આટલી ટોટલ કિંમત છે અને ઓ આપણે આ જે છાપેલી કિંમત શર્ટ ની છે ને એક શર્ટ ની 850 છે તો બીજા શર્ટ ની 850 1700 રૂપિયા થશે કેટલા થશે 1700 રૂપિયા તો આની અંદર એમ કહે છે કે તો એમને કેટલી કિંમત આપવી પડે તો આ બંનેનો સરવાળો કરીએ અહીંયા થોડુંક હું આ રીતે લખી કાઢું છું એટલે પ્રેઝન્ટેશન પરફેક્ટ રહે 1700 અને અહીંયા લખી કાઢીશું કેટલા 850 પ્લસ 850 એટલે તમે કહેશો કે સર ટોટલ તમારી છાપેલી કિંમત કેટલી બની જશે એટલે કે કુલ બિલની રકમ પણ લખી શકો 5 અહીંયા તમે કહેશો 7 + 4 એટલે 11 અને અહીંયા 1 લખો એટલે તમે કહેશો કે સર 3150 રૂપિયા થશે કેટલો થશે 3150 એમાં તમે કહેશો કે સર એનાથી આગળ જઈએ તો એના આપણને કીધું છે છાપેલી કિંમત 3150 છે જેમાં 10% વળતર છે એટલે કોના વળતર તો 3150 ઇન્ટુ 10/100 તો તમે કહેશો કે સર આવી જશે 315 રૂપિયા જે માઇનસ કરશો એટલે અહીંયા 10 કરો એટલે તમે કહેશો કે સર 5 અહીંયા 4 થઈ જાય એટલે 3 અને અહીંયા તમે પાછું કહેશો કે સર અહીંયા લેવા પડશે 11 તો 11 માંથી તમે કહેશો કે સર 3 માઇનસ કરો તો કેટલા થઈ જશે તો તમે કહેશો 8 અને અહીંયા આવશે 2835 રૂપિયા તમે કહેશો કે સર ચૂકવવા પાત્ર રકમ અથવા તો બિલની રકમ જે ખાસ આવશે કેટલી 2835 રૂપિયા બાળકો એકવાર ફરી ક્વેશ્ચન સમજાવું શું કર્યું સરે સરે એવું કર્યું કે ધારો કે જો એની કિંમત બંનેની છાપેલી કિંમત લખી છાપેલી કિંમતમાંથી એમને માઇનસ કરી રકમ જે વળતર હતું એ તો તમને ચૂકવવા પાત્ર રકમ અથવા તો એક્ઝેક્ટ વર્ડ એ ચોપડીને આપ્યા છે એ લખીએ તો શું લખ્યું છે છાપેલ કિંમત તો કેટલા રૂપિયા આપવા પડશે બસ એ જ લખ્યું છે એટલે એમાં કંઈ બહુ ફરક નથી હવે બાળકો દાખલા નંબર 9 ની વાત કરીએ તો 9 માં એવું કીધું છે કે એક અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતર પર ખરીદ્યા કેટલા વળતર પર 20% વળતર પર ખરીદ્યા છે એમાં એવું કીધું છે તેને 1600 રૂપિયા આપ્યા કેટલા રૂપિયા આપ્યા 1600 રૂપિયા આપ્યા છે તો છાપેલી કિંમત શોધો તો બાળકો દાખલાની અંદર આ વખતે શું 9 છે તમે કહેશો કે સર છાપેલી કિંમત નથી ખબર જે ક્વેશ્ચન માર્ક છે વળતરનો દર એ કેટલા ટકા છે તો તમે કહેશો કે સર વળતરનો દર જે આપેલો છે 20% છે આગળ જઈએ તો એમાં એવું કીધું છે અને કેટલા રૂપિયા ચૂકવ્યા ચૂકવેલ રકમ 1600 રૂપિયા છે બરાબર છે એટલે સમજો કે હવે હું લખું છું એ સમજો ધારો કે છાપેલી કિંમત 100 છે કેટલી છે બાળકો 100 છે તો વળતર કેટલું થઈ જશે
तो अमे कहीशु के सर वर्तर थी जैसे 20 रुपया, केम के आ 20% है तो 80 शू हे चूकवेल रकम, चूकवेल रकम। तो स्टेप मूकीशु जयरे 80 चूकवेल रकम हो तेरे छापेली किंमत 100 है तो पछी 1600 रुपया जयरे 1600 जेनी चूकवेल रकम कितली हसे तो एनी छापेली किंमत कितली हसे। फरी एक बार बोलू छू जयरे 80 चूकवेल रकम हो त्यारे एनी छापेली किंमत 100 रुपया छे तो 1600 जेनी चूकवेल रकम छे तो एनी छापेली किंमत कितली हसे। दाखलाना कैलक्युलेशन समझीने करजो तो बहु वांधो नहीं आवे। स्टेप हूँ एक एक शांति थी बोलू छू एटले तमे समझवानो ट्राय करजो। ज्या ना खबर पड़े तो बे वार जोजो। सीधा सरेन्डर ना थी जाता के एम कहता के सर एक गोली वागे पहला तो तमे भागवा मारो एवं नहीं। हिम्मत थी प्रेक्टिस करवानी छे, समझवानो ट्राय करवानो छे तो ज खबर पड़शे। तो 80 छे, आ 1600 छे अने आ 1600 छे। 100 कट थी जैसे 8 2 16 એટલે 2000 એની શું હશે છાપેલી કિંમત હશે જેને કેટલામાં પડી 1600 રૂપિયામાં પડી। બાળકો આ તો પોઈન્ટ નંબર તમારો 8મો। હવે તમે આગળ જશો જે દાખલો સર કે છે એ છે 4 અને 5મું ઉદાહરણ જેમાં આપણને કંઈક આ રીતે આપ્યું છે। ફ્રોકની યાદી મુજબની કિંમત એટલે તમે કહેશો કે સર છાપેલી કિંમત 220 છે, વેચાણ પર પડતર નક્કી કરેલ છે, વેચાણ પર 20% પડતર નક્કી કર્યું છે તો તમે કહેશો કે સર એનો મતલબ તો ફ્રોક પર કેટલી વળતર મળશે, બરાબર છે એવું આપણને કીધું છે। તો સૌથી પહેલા બાળકો શરૂઆત કરીએ, તમે કહેશો કે સર આ શું છે તો ઉદાહરણ નંબર 4 છે। તો ધારો કે આપણને કીધું છે છાપેલી કિંમત કેટલી છે, છાપેલી કિંમત તમે કહેશો કે સર 220 રૂપિયા છે। કેટલી છે બાળકો 220, વળતરનો દર આપેલો છે 20। તો આમાંથી આ કાપી કાઢીને તમારે લખવાનું છે, તો લખવાનું છે ચૂકવવા પાત્ર રકમ ક્વેશ્ચન માર્ક, આપણને એ નથી ખબર તો બસ બાળકો એ શોધવાની છે। તો આપણે સૌથી પહેલા લખી કાઢીએ વળતરની રકમ ઇઝ ઇક્વલ ટુ 220 ગુણ્યા 20/100। આની રીતે જ કરીએ છીએ બાળકો, અહીંયા અમાઉન્ટ આપેલી તો આ જ વસ્તુને આપણે અહીંયા વ્યવસ્થિત ફરી લખીશું, કેમ કે આપણી જોડે આ વખતે આ રકમ છે આ હવે શોધીએ છે। તો તમે કહેશો કે સર આ કટ કરશો એટલે તમે 44 રૂપિયા વટાવની રકમ આવશે, વળતરની રકમ। તો લખશો છાપેલી કિંમત 220, વળતરની રકમ 22, જેને માઇનસ કરશો 22 નથી બાળકો 44 છે, આજે શોધીને એની જ વાત છે। તો 176 ચૂકવવા પાત્ર રકમ। બાળકો બહુ જ સિમ્પલ છે, જો સ્ટેપ ધ્યાન રાખો તો, નહીં રાખો તો થોડીક જગ્યાએ દોવાશો એવું લાગશે તમને, એટલે ખાસ એ તમને કહેવાનું છે। ઉદાહરણ નંબર સરે 5 કયા બેઝ પર લખી કાઢ્યું એ તો ફ્રીઝ વાળું છે એટલે એ હમણાં ના લખાય, એનો તો આપણે મૂળ કિંમત અને ઓલરેડી ગણીને બેઠા છે। ઉદાહરણ નંબર 5 નહીં બાળકો, ખાસ જે ધ્યાન રાખવાનું છે પ્રયત્ન કરો, જે તમારે જ પ્રયત્ન કરવાનો છે, પ્રયત્ન કરો એને કોમેન્ટ સેક્શનમાં મને તમારો આન્સર જોઈએ છે એટલે ગણીને મને તમે મોકલો, હું ચેક કરીશ પછી આપણે આગળ જઈશું। જે બાળકો મારી સાથે જોડાયા છે એમને ફોટા મોકલવાના છે, વ્યવસ્થિત ફોટા મોકલો હું ચેક કરીશ પછી આપણે આગળ જઈશું। મળીએ બાળકો નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે।